જામનગરમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી થઈ કેમેરામાં કેદ. વર્તમાન કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પીપીપી કિટ અને સર્જિકલ ગ્લોવ્સ રસ્તે રજડતા જોવા મળી આવ્યા. જામનગરમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના કહેર વચ્ચે રણજીતનગરમાં આવેલા સરકારી કોવિડ કેર સેન્ટરની બહાર જ પીપીઈ કિટના સર્જિકલ ગ્લોવ્સ રસ્તે રોજરતા મળી આવ્યા છે. સાથે સાથે અહીંથી પ્રતિબંધિત દારૂ અને બિયરની ખાલી બોટલો અને ટીન પણ જોવા મળી રહ્યા છે. રણજીતનગર વિસ્તારમાં આવેલા પ્રણામી સ્કૂલ પાસેની રાજ્ય વીમા કર્મચારી યોજનાની સરકારી હોસ્પિટલ કે જ્યાં હાલ કોવિડ કેર સેન્ટર ઊભી કરાયું છે ત્યાં જ હોસ્પિટલની બહાર રસ્તે રજડતા પીપીઈ કિટ અને સર્જિકલ ગ્લોવ્સ જોવા મળ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતી પીપીઈ કિટ અને સર્જિકલ ગ્લોવ્સનો ખુલ્લામાં નિકાલ કરતાં લોકોના ચેપ લાગે તો પ્રકારે નિકાલ કરવામાં આવે છે. આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી છે એ સામે આવી છે, ત્યારે આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ? હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.